જય શ્રી કૃષ્ણ. મમ્મી શું કરો છો? જય શ્રી કૃષ્ણ. આજો ઘર છે ને તો માંડવી પાક બનાવવાનો છે. ઠીક. અને ગજક પણ કહેવાય. શું? ગજક. ગજક મારા દાદીમાં, મારા જે ગોઢામાં હતા ને એના સમયની આ વાનગી છે. એ લોકો આપણે ઉત્તરાયણ કે એ લોકો ખીર કહેતા. આપણે ચીકી બનાવીએ છીએ અત્યારે, એ લોકો ચીકી નો બનાવતા, માંડવી પાક બનાવતા. એમ કેતા કે મારા માટે માંડવી પાક બનાવજો. અને એની રીત પણ થોડી અલગ છે અને ખાવામાં બહુ મસ્ત લાગે છે. તો એ માંડવી પાક આજે હું બનાવવાની છું. તો સિંગદાણા મેં શેકી અને આ જોઈને કોયત્રા કાઢી નાખ્યા છે. અને આજે શું કહેવાય, આને કાકી આને શું કહેવાય, એના બીના ભૂકો બધો હોય ને કાઢવા માટે. આજે આ બધો ભૂકો હોય ને એને અલગ કરીને કાઢી નાખવાનું. થોડું કામ કરવાનું ઉપડાથી એટલે નીકળી જાય. અને દાખલું હોય ને પીસવાનું, અધકચરું હોય પીસવાનું, સાવ પાવડર ન થઈ જાય એનું ધ્યાન રાખો. અને આ રીતે પીસી લેવાના. મસ્ત મજાના બની ગયા છે. સેજ અધકચરા રહીને એ રીતના રાખવાના. હવે સિંગ પીસી અને પછી તલને તે પીસી લેવાના છે. તલ પણ મસ્ત પીસાઈ ગયા છે. થોડા અધકચરા જેવા આવે તો ખાવાની મજા આવે. તો સિંગ અને તલને પીસી અને મિક્સ જ કરી દેવાના. કોઈ માપ નથી લીધું. આ એક એક સાળિયા જેટલા તલ હતા અને એક દોઢ સાળિયા જેટલા સિંગ દાણા હતા. તો આ જો મિક્સ કરી નાખ્યું છે. આપણે ગોળમાં બનાવવાનું છે ને? હા, ગોળમાં હોય છે બનાવવાની. ખાંડમાં નો બનો? ખાંડમાં બને, ખાંડમાં પણ બને, પણ ગોળમાં વધારે સારી બનશે. તો આપણે આ જો એક થી ને દોઢ સાળિયા જેટલો આ સિંગ અને તલનો ભૂકો થયો છે, તો એના માપમાં આપણે આ દોઢ સાળિયા જેટલો ગોળ લઈએ. આજે કાલે ભૂકો કરીને મૂકી દીધો તો મેં તો પાછો લોંધો થઈ ગયો. થોડુંક પાણી નાખીએ. આ ગોળને ઓગાળવાનો છે. ચલો, ધીમે ધીમે ગોળ ઓગળે છે. આપણે આનો પાયો નથી બનાવવાનો, આ ગોળને ઓગાળવાનો જ છે. આમાં પાણી નાખ્યા વગર પણ ગોળને ઓગાળી શકાય. પણ એવું થાય છે કે આપણે પાણી નાખ્યા વગર ગોળને ઓગાળીએ તો એ સેજ કડસો લાગે છે. એટલે ગોળ કડસો ન લાગે ને આનો સ્વાદ કડસો ન લાગે ને એના માટે થોડું પાણી તો નાખવાનું છે. ગોળ તો ઓગળીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જે આપણે સિંગદાણા અને તલને પીસીને તૈયાર કર્યા ને એ આમાં નાખી દેવાના છે. અને બધું મિક્સ કરી લેવાનું છે. આ જે દાદીમાના સમયમાં જે આપણે માંડવી પાક ખાતા ને એ લોકો બનાવીને એ બનીને તૈયાર થઈ ગયો છે. હવે ગેસને બંધ કરી દઈએ. અને જે આપણે ઘીથી ગ્રીસ કરી છે ને થાળી, એમાં આ મિશ્રણને પાથરી દેવાનું છે. બીજી વાર બનાવીએ, બીજી વસ્તુ બીજી થાળીમાં લઈ લેવાની. તો આખી થાળીમાં આને પાથરી દેવાનું છે. હવે થાળીમાં પાથરી અને ઠંડુ થાય એટલે એના મનગમતા પીસ બનાવી લેવાના. તો તૈયાર છે દાદીમાના સમયમાં બનતી પરંપરાગત વાનગી
જે ઉત્તરાયણમાં સ્પેશિયલ બનાવવામાં આવે છે તે માંડવી પાક. તો માંડવી પાક બનીને તૈયાર છે, જેને ગજક પણ કહેવાય છે. તો આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ખાવામાં અને એકદમ પોચી સુખડી જેવી બને છે, એટલે દાંત વગરના બાળકો પણ ખાઈ શકે અને ઘરના વડીલો પણ ખાઈ શકે અને બધા જને ખૂબ ભાવે છે. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂર બનાવજો, ઘરમાં બધાને ચોક્કસ ભાવશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી. વિડીયો પૂરો જોવા માટે ધન્યવાદ.